ફરી એકવાર ક્ષત્રિય અસ્મિતા સંમેલન અને એવું કહેવાય કે એક નવો મંચ જાહેર કરવાના છે, પહેલાંનું મહાસંમેલન છે. પદ્મિનીબા આપણી સાથે છે. તમે એમને સતત જ્યારે વિરોધ અને આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે જોયા જ હશે પદ્મિનીબાને. પદ્મિનીબા, કેમ સતત ક્ષત્રિયોએ પોતાની એકતા બતાવવી પડે છે? જી, એકતા તો અમારી હતી જ, અને આજે જે માહોલ છે કે અમારો મંચ એક થઈ રહ્યો છે તો એ બહુ મોટી એમ ખુશીની વાત છે. અને એકતા એટલા માટે બતાવવી પડે છે કે અમારે કોઈ પણ લડાઈ આપવી હોય તો અમે એક હશું તો અમે એને સારી રીતના લડાઈ આપી શકશું. જી, જ્યારે વિરોધ થયો હતો ત્યારે પણ બધા એક તો થયા હતા, પછી ધીરે ધીરે ફાટા પડ્યા હતા, જેમાંથી એક વિચાર તમારા પણ અલગ હતા, સંકલન સમિતિના અલગ હતા, બીજા ઘણા બધા મહિલાઓ નેતાઓ હતા એમના પણ અલગ હતા. જે એ બધું જે થઈ ગયું તે થઈ ગયું, એના વિશે હું કોઈ વાત કરવા નહીં માંગુ. હવે અમે આગળનું જોશું કે આગળ અમારે શું કરવું જોઈએ. હવે અભાવ રહેશે એકતાનો કે આમ જ? અમારા તરફથી તો એક એકતા મંચ આજે જે થઈ રહ્યો છે એ એક જ થવું જોઈએ, અને એક બહુ મોટી વાત કહેવાય કે એકતા રાખવી જરૂરી છે. જી, શું મોટો શું છે આ મંચનો? તમારી શું ઈચ્છા છે કે આ મંચ દ્વારા કયા પ્રકારના કાર્ય થવા જોઈએ? આ મંચ દ્વારા જે જાણવા મળ્યું છે કે ભાઈ અમારા સમાજને સ્ટડી એટલે કે એજ્યુકેશન લેવલે આગળ આવવું જોઈએ, કે અત્યારે કલમનો ટાઈમ છે એ રીતે ભણતરની દ્રષ્ટિ આગળ આવવું જોઈએ. બીજા બધા ઘણા બધા એવા કાર્યો છે કે જે આ મંચ દ્વારા થશે. જી, રાજનીતિ નહીં અત્યારે તો ભાઈ એવું સંભળાય છે કે ભાઈ આ કંઈ અહીંયા કોઈ રાજકારણ નથી, આ એક ફક્ત ને ફક્ત એક સમાજનું જે એક છે, તો બસ એ બહુ મોટી વાત કહેવાય કે એક સમાજ પ્રદર્શન. કોની સામે શક્તિ પ્રદર્શન? તો કોઈની સામે છે જ નહીં, અમારી સમાજનું એકતાનું આ મંચ છે. જી, અને આ જે મંચ છે એમાં એવું પણ કહેવામાં આવે છે કે રાજવી પરિવાર પણ જોડાયેલા છે, અને ગઈકાલે યુવરાજનું એક અલગ સ્ટેટમેન્ટ હતું અને મહારાજનું અલગ સ્ટેટમેન્ટ હતું, તો એ એકતામાં અભાવ ના દેખાય? જી, એના વિશે તો હું નહીં બોલી શકું કેમ કે બધાની પર્સનલ મેટર હોય છે, એટલે એ મને કોઈ ખ્યાલ નથી બહુ. જી, અંતે એકદમ સીધો સવાલ પૂછું છું કે લાસ્ટ ટાઈમ જેવું થશે કે આ સંઘ કાશીએ પહોંચશે? જી, ના ના ના, આ સંઘ કાશીએ પહોંચશે. અને પ્લસ કે જે આપ વાત કરી રહ્યા છો, ઘણું બધું એવું મીડિયામાં ખોટું આવે છે કે જે કોઈએ સ્વીકારવું નહીં. જી, આ હતા પદ્મિનીબા, અને પદ્મિનીબાએ કીધું છે કે અમારા સમાજને આગળ વધારવા માટે આ મંચ છે. અત્યારે રાજકીય ઉપદેશ નથી, પણ આગળ જતાં એ બદલાઈ પણ શકે છે. હવે સંમેલન શરૂ થાય એમાં કયા પ્રકારની વાતો થાય છે, મહારાજ અને રાજવી પરિવાર શું કહે છે એ જોવાનું રહ્યું.